નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણી તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના અને ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનો છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે દસમાંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખવાની છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું હવે જોઈએ આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સાહિત્યના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ગુજરાતી સાહિત્યકાર નાનાલાલનું તખલ્લુસ જણાવો તો જવાબ રહેશે પ્રેમ ભક્તિ ઓપ્શન એ છે તે સાચો જવાબ છે નાનાલાલની વાત આવે એટલે તમારે શું યાદ રાખવાનું તેમના પિતાનું નામ કોણ છે તેમના પિતા દલપતરામ નાનાલાલના પિતા કોણ હતા દલપતરામ તો એ પણ યાદ રાખવાનું છે સેકન્ડ સવાલ છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિ કોની છે તો જવાબ રહેશે અર્ધેસર ખબરદાર અર્ધેસર ખબરદારની આ પંક્તિ છે અને મિત્રો બીજી એક પંક્તિ છે આના જેવી છે થોડી કે જનનીની જોડ સખી નહીં જળેલ લોલ તે કોની છે કવિ બોટાદગરની છે એ પણ યાદ રાખી લેજો ત્રીજો સવાલ છે કે ગુજરાતી ભાષાને પ્રભુત્વ લઈને સવાયા ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે બધાને ખબર છે કાકા સાહેબ કાલેલકર સવાયા ગુજરાતી કોણે કહ્યું હતું મહાત્મા ગાંધીજીએ ચોથો સવાલ છે ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો તો શું છે દર્શક છે શું છે દર્શક છે અને બેફામ કોનું છે બરકત વિરાણીનું છે ઉષ્ણસ કોનું છે નટરલાલ પંડ્યા અને તમારા માટેનો પ્રશ્ન કે ધૂમકેતું છે તે કોનું તખલ્લુસ છે પાંચમો સવાલ ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે બધાને ખબર હશે મારી હકીકત કોની છે તો કવિ નર્મદની છે તો એ પણ યાદ રાખવાનું સત્યના પ્રયોગો કોની છે આ ખાસ યાદ રાખવાનું પરીક્ષામાં પૂછાતું હોય છે મહાત્મા ગાંધીજીની આત્મકથા છે હવે જોઈએ આપણે આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન તો તાજેતરમાં સંપૂર્ણ ડિજિટલ હાઈટેક વર્ગખંડો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો જવાબ રહેશે કેરળ કેરળ રાજ્ય છે તે સંપૂર્ણ રીતે ડિજિટલ હાઈટેક વર્ગ વર્ગખંડો ધરાવતું ભારતનું પહેલું રાજ્ય બની ગયું છે તો ચર્ચા કરીએ તો કેરળના મુખ્યમંત્રી છે પિનારાય વિજયન તેઓએ રાજ્યના જાહેર શિક્ષણ ક્ષેત્રને સંપૂર્ણ ડિજિટલ જાહેર કર્યા છે કારણ કે કેરળ તેની તમામ જાહેર શાળાઓમાં ઉચ્ચ તકનીક વર્ગખંડો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે હવે કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ એની જે આર્થિક સહાયથી કેરાલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેકનોલોજી ફોર એજ્યુકેશન છે કાઇટ તેના દ્વારા આ જે હાઈટેક ક્લાસરૂમ પ્રોજેક્ટ છે ને તે અમલમાં મૂકવામાં આવ્યો છે અહીંયા વાત થઈ છે કેરળની તો ભારતના મેપમાં તમે જોઈ શકો છો આ છે કેરળ કેપિટલ છે તિરુઅનંતપુરમ ચીફ મિનિસ્ટર પિનારાય વિજયન અને ગવર્નર છે આરીફ મોહમ્મદ ખાન થોડું રિવિઝન જોઈ લઈએ મિત્રો તો કેરળને ચોવીસ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ સંયુક્ત રાષ્ટ્રનો એવોર્ડ જીત્યો હતો જેણે બિનસંક્રમિત રોગોથી સંબંધિત ટકાઉ વિકાસ લક્ષ્યો માટે ઉત્તમ યોગદાન આપ્યું છે આ ઉપરાંત હા મને યાદ આવ્યું ગઈકાલે આપણે ભણ્યા હતા શું ભણ્યા હતા કે કેરળમાં તેના પ્રથમ મેગા પાર્ક મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું ખ્યાલ છે ને પલક્કડ જિલ્લામાં સમા પલક્કડ જિલ્લામાં કોણે કર્યું હતું તો નરેન્દ્રસિંહ તોમરે કર્યું હતું આપણા કૃષિ મંત્રી છે તેમણે આ ઉપરાંત કેરળ ટૂંક સમયમાં તિરુવનંતપુરાના જિલ્લાના જે થોનક્કલના લાઈફ સાયન્સ પાર્ક ખાતે ભારતનો પ્રથમ મેડિકલ ડિવાઇસ પાર્ક બનાવશે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ એનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં એવું જણાવ્યું હતું કે કેરળ છે ને તે સમગ્ર ભારતમાં છન્નું પોઈન્ટ બે ટકા સાક્ષરતા સાથે પ્રથમ નંબર પર છે અને કેરળના તિરુઅનંતપુરમ જિલ્લાના ખામ ખાતે પ્રતીક્ષા નામની પ્રથમ વખતની દરિયાઈ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે કેરળ રાજ્ય સરકારે આદિવાસી બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવા માટે નમત બસાઈ પ્રોગ્રામ શરૂ કર્યો છે ભારતનું પ્રથમ રાઇફલ કોલેજ છે તે કેરળમાં તૈયાર કરવામાં આવ્યું છે ભારતની સૌર સૌર સંચાલિત પ્રથમ ફેરી આદિત્ય તેણે એક એવોર્ડ જીત્યો છે જેનું નામ છે ગુસ્તાવે ટ્રુ એવોર્ડ હવે કયા ક્ષેત્રમાં તો ઇલેક્ટ્રિક બોટિંગ અને બોટિંગમાં ઉત્કૃષ્ટતા માટેનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ છે આ ઉપરાંત આર શ્રી રેખા છે તે કેરળના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક બન્યા છે દેશની પ્રથમ એલએનજી બસ સર્વિસ છે કેરળના કોચીમાં શરૂ થઈ છે અને ભારતની પ્રથમ સુપર ફેબલેબ છે તે કેરળમાં સ્થાપવામાં આવી છે આટલું તમારે આમાંથી યાદ રાખવાનું છે અને મિત્રો હું આશા રાખું છું તમને ભણવાની મજા આવી રહી હશે અને ભણવાની મજા આવી રહી હોય ને તો કમેન્ટ બોક્સમાં એકવાર લખી દેજો કે મજા આવી રહી છે અને એ આપણો વિડીયો છે તે તમારા મિત્રને શેર કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો એટલીસ્ટ ત્રણ મિત્રોને શેર કરજો તો મને થોડો વધારે સપોર્ટ મળી જશે ત્યારબાદનો સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિડક્શન ક્યારે મનાવવામાં આવ્યો તો જવાબ રહેશે તેર ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન તો આપત્તિ નિવારણ માટે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ તેર ઓક્ટોબરના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે આ દિવસ જોખમ જાગૃતિ અને આપત્તા આપત્તિ ઘટાડાની વૈશ્વિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે અને તે ઉજવણી કરે છે કે કેવી રીતે વિશ્વભરના લોકો અને સમુદાયો છે ને તે આપત્તિઓ માટેના તેમના સંસ્કૃતિને એટલે કે આપત્તિ ના આવે એવા તેવા કેવા પ્રયત્નો કરે છે તેઓ અને તેના નિયંત્રણ માટે તેઓ કેવા પ્રયત્ન કરે છે તેની જાગૃતિ ફેલાવવા માટે આના દિવસને મનાવવામાં આવે છે વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડે વિશેની તો અહીં મેં દર્શાવેલા છે ઓક્ટોબર મહિનાના અત્યાર સુધીના બધા જ ઇમ્પોર્ટન્ટ ડે એકવાર તમે આનું રિવિઝન જરૂરથી કરી લેજો ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે તાજેતરમાં જ બે હજાર વીસનો અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો તો જવાબ રહેશે ઉપરયુક્ત બંને એટલે કે પોલ મિલ્ગ્રમ અને રોબર્ટ વિલ્સન આ બંને જણાને મન્યો છે બે હજાર વીસનો અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર શા માટે મળ્યો છે તેમણે એવું શું સંશોધ સંશોધન કર્યું શોધ કર્યું તો મિત્રો તેમણે હરાજી કરીએ ને આપણે ઓક્શન કહીએ ઇંગ્લિશમાં હરાજીના સિદ્ધાંતો અને તેમાં નવી નવી રીતોના શોધ બદલ તેઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર અને આ શોધથી વિશ્વભરના જે વેચાણકર્તાઓ હોય ખરીદદારો હોય કરદાતા હોય તેઓને ખૂબ જ સારો એવો ફાયદો થશે જો આપણે શાંતિના પુરસ્કારની વાત કરીએ તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે તેને બે હજાર વીસનો નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો છે સાહિત્યના નોબલ પુરસ્કારની વાત કરીએ તો અમેરિકન કવિ લુઈસ ગલુકને આપવામાં આવ્યો છે આ ઉપરાંત રસાયણશાસ્ત્ર એટલે કેમિસ્ટ્રીનો પુરસ્કારની વાત કરીએ તો ઇમેન્યુઅલ ચોર્પિટિયર અને ઝેનિફર એ ડોડના આ બે જણને આપવામાં આવેલો છે જીન્સ હોય ને તેના એડિટ કરવાની પદ્ધતિ માટે જીનોમ સંપાદન કહી શકીએ તેને આ ઉપરાંત ફિઝિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્રનો નોબલ પુરસ્કાર છે તેના બે ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે એક ભાગ છે તે બે બ્લેક હોલની રચનાના સાપેક્ષતાના જે સામાન્ય સિદ્ધાંત છે તેની મજબૂત આગાહી કરી છે તેના માટે રોજર પેન્ડ્રોચ અને બીજો જે ભાગ છે તેના પણ બે પાર્ટ કરવામાં આવ્યા છે તે આપવામાં આવ્યા છે રેનહાર્ડ ગેન્ઝેલ અને એન્ડ્રિયા ગેઝન આ ઉપરાંત મેડિસિન અથવા તો ફિઝિયોલોજી તેનો જે નોબલ પુરસ્કાર છે તે હિપેટાઇટિસ સી વાયરસની શોધ બદલ હાર્વે જે ઓલ્ટર અમેરિકાના ચાર્લ્સ એમ રાઇસ અમેરિકા અને માઇકલ હ્યુટન બ્રિટન આ ત્રણેય જણાને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે તો આટલું તમારે આ પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે અને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો ભણવાની મજા આવતી હોય વિડીયોથી તમને બેનિફિટ થતો હોય તો વિડીયોને લાઇક અને શેર કરીને મને સપોર્ટ કરી શકો છો આજના વિડીયોનો ટાર્ગેટ એક હજાર લાઇકનો રાખેલો છે અને તમે એટલીસ્ટ ત્રણ મિત્રોને સપોર્ટ કરજો શેર કરીને વિડીયોને અને જે લોકોએ હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોને પ્રેસ કરીને અને આજના આ વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે જેની લિંક નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યારબાદ ચોથો સવાલ છે તાજેતરમાં જારી થયેલા સી ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે તો જવાબ રહેશે એકસો ઓગણત્રીસમાં સ્થાને હવે ઓક્સફેમ છે તેણે આ સી ઇન્ડેક્સ જારી કર્યો છે તો સી આર આઈ ઇન્ડેક્સ મતલબ કમિટમેન્ટ ટુ રિડ્યુસિંગ ઇન ઇક્વાલિટી એટલે કે અસમાનતા ઘટાડવાની પ્રતિબદ્ધતા ટોટલ એકસો અઠ્ઠાવન દેશો હતા ભારત એકસો ઓગણત્રીસમાં નંબર પર છે અને તમને ખબર છે ને કોવિડ નાઇન્ટીન સમયે તેમાં અસમાનતા સામે લડવા માટેની આ ત્રીજી આવૃત્તિ છે બે હજાર વીસનો સીઆરઆઈ ઇન્ડેક્સમાં સૌથી ટોપ પર જે કહીએ તો તે નોર્વે છે અને સૌથી છેલ્લે કહીએ તો દક્ષિણ સુદાન છે એકસો અઠ્ઠાવનમાં નંબર પર તો એ પણ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદનો પાંચમો સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા મોબાઈલ જળ પરીક્ષણ પ્રયોગશાળાઓ શરૂ કરવામાં આવી છે તો જવાબ રહેશે હરિયાણા રાજ્ય દ્વારા હરિયાણાના સીએમને તમે અહીં જોઈ શકો છો ઈમેજમાં હરિયાણા રાજ્ય દ્વારા આ શરૂ કરવામાં આવી છે હરિયાણા સરકારે મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબોરેટરી વહેન શરૂ કરી છે જે પાણીની ગુણવત્તાના મૂલ્યાંકન માટે બનાવેલા વિશ્લેષકો સેન્સર પ્રોપ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટવાળી મલ્ટીપેરામિટર સિસ્ટમથી સજ્જ છે હવે પાણીની ગુણવત્તા માટે હરિયાણામાં મુખ્યત્વે કુલ વિસર્જિત સોલિડ એટલે કે ટીડીએસ ફ્લોરાઈડ નાઇટ્રેટ આર્યન આલ્કિલિટી જેવા ઘટકો બધા અસર કરતા હોય છે તમને ખબર છે ને આપણે અગાઉ ચર્ચા કરી હતી જલ જીવન મિશન અંતર્ગત આ પહેલ છે જલ જીવન મિશનનો શું છે બે હજાર ચોવીસ સુધીમાં દરેક ગામડામાં ઘરે ઘરે નળ પહોંચાડવાનું તો મિત્રો નળ પહોંચાડવામાં આવશે તો તેની સાથે સાથે પાણીની ગુણવત્તા પર ભાર દેવો પડે ને તો બસ તેના માટે જ આ સરકારે હરિયાણા સરકારે આની શરૂઆત કરી છે હરિયાણાની વાત થાય તો કેપિટલ ચંદીગઢ છે ગવર્નર સત્યદેવ નારાયણ આર્ય અને ચીફ મિનિસ્ટર છે મનોહરલાલ કટ્ટર તો આટલું યાદ રાખવાનું છે તમારા માટેનો પ્રશ્ન કે ચંદીગઢ છે તે હરિયાણા ઉપરાંત બીજા એક રાજ્યનું કેપિટલ છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કયું છે હવે જોઈએ મિત્રો ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ છે કયા રાજ્યમાં ભારતનું પ્રથમ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ હબ સ્થાપવામાં આવશે તો તમિલનાડુમાં તમિલનાડુમાં ભારતનું પ્રથમ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ હબ સ્થાપવામાં આવશે અને તમિલનાડુ સાથે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને તમિલનાડુનું એક નોડલ રોકાણ એજન્સી છે ગાઈડન નામની તે બંને સંયુક્ત રીતે આનું સ્થાપવાના છે દેશનું પ્રથમ આ પ્રકારનું કેન્દ્ર હશે યાદ રાખજો જે મેન્યુફેક્ચરને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે તમિલનાડુની વાત થાય કેપિટલ ચેન્નાઈ છે સીએમ છે ઇ કે પલાના સ્વામી ગવર્નર છે બનવારી લાલ પુરોહિત અને તમિલનાડુમાં આવેલું છે એક પ્રસ પ્રસિદ્ધ મંદિર કયું મીનાક્ષી મંદિર સબરીમાલા નહીં સબરીમાલા ક્યાં આવેલું છે તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો આ ઉપરાંત ભરતનાટ્યમ જે નૃત્ય છે તે ક્યાંનું છે તમિલનાડુનું છે સેકન્ડ સવાલ તાજેતરમાં કયા રાજ્યમાં કિસાન રથ મોબાઈલ એપ શરૂ કરવામાં આવી છે તો આસામ રાજ્યમાં કઈ જગ્યાએ આસામમાં ચાલુ કરવામાં આવી છે કિસાન રથ નામની એપ્લિકેશન આસામના જે મુખ્યમંત્રી છે સર્બાનંદ સોનોવાલ તેઓએ બાયર અને સેલર આનું જે નેટવર્ક છે તેને પ્રોત્સાહન આપવા માટે અને જેનાથી કૃષિ ઉત્પાદનનો સમય પર જે વેચાણની સુવિધા હોય છે ને તેના માટે આ એપ્લિકેશન લોન્ચ કરી છે તો યાદ રાખી લેજો અને આ એપ્લિકેશન કોણે બનાવી છે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરે બનાવી છે વાત થઈ છે આસામની કેપિટલ દિસપુર ગવર્નર જગદીશ મુખી છે સીએમ તો સર્બાનંદ સોનોવાલ છે આસામનું નામ આવે એટલે શું યાદ રાખવાનું છે કાઝીરંગા નેશનલ પાર્ક એક સિંગણાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે ત્રીજો સવાલ તાજેતરમાં ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટનનું નિધન થયું છે તેમનું નામ શું છે તો કાર્લ્ટન ચેપમેન તમે ઇમેજમાં જોઈ શકો છો કાર્લ્ટન ચેપમેન જેઓનું તાજેતરમાં જ નિધન થયું છે ઓગણીસો સત્તાણુંમાં ભારતે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેઓ ભારતીય ટીમના કેપ્ટન હતા બીજા એકમાં તેઓએ નિવૃત્તિ લઈ દીધી હાલમાં ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન કોણ છે બોલો તો સુનિલ છેત્રી છે કોણ છે સુનિલ છેત્રી ચોથો સવાલ તાજેતરમાં એક દિવસ માટે કોને બ્રિટિશ ઉચ્ચાયુક્ત બનાવવામાં આવ્યા છે તો ચૈતન્યા વેંકટ તમે ઇમેજમાં જોઈ શકો છો તો ચૈતન્યા વેંકટ વર્ગની વાત કરીએ તો દિલ્હીના છે ને અઢાર વર્ષના છે ને તેમણે ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત બનાવવામાં આવ્યા છે એક્ચુલી એક કોમ્પિટિશન હતી ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુક્તની વાર્ષિક કોમ્પિટિશન હતી ને તે જીતી ગયા અને એના માટે તેઓને એક દિવસ માટે બ્રિટિશ ઉચ્ચાયુક્ત બનાવવામાં આવ્યા છે ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત હવે આપણે વાત કરીએ કે બ્રિટનમાં ભારતીય ઉચ્ચાયુક્ત કોણ છે તો તે કોણ છે ગાયત્રી કુમાર પાંચમો સવાલ તાજેતરમાં કઈ ઓટોમોબાઈલ કંપની ફોર્મ્યુલા વન રેસમાંથી નીકળી ગઈ છે એફ વન રેસમાંથી તો હોન્ડા નીકળી ગઈ છે કઈ નીકળી ગઈ છે હોન્ડા તો હોન્ડાએ પર્યાવરણ સાથે સંકળાયેલા એક પહેલ અંતર્ગત બે હજાર એકવીસનું જે સેશન છે તેના અંત સુધીમાં ફોર્મ્યુલા વન રેસિંગ ફોર્મ્યુલા વન રેસિંગ છે તેમાંથી નીકળી જશે મિત્રો ગઈકાલે આપણે ભણ્યા હતા રિલેટેડ ખ્યાલ છે ને ફોર્મ્યુલા વન રેસનું એફિલ ગ્રાન્ડ પિક્સ કોણ જીત્યું હતું બોલો ચલો જણાવી દઉં હું લુઈસ હેમિલ્ટન જીત્યું હતું કોણ જીત્યું હતું લુઈસ હેમિલ્ટન એફિલ ગ્રાન્ડ પિક્સ હવે મિત્રો જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે લોક સેવા આયોગના કાર્યોની વિગત કયા આર્ટિકલમાં આપવામાં આવી છે તો જવાબ રહેશે આર્ટિકલ ત્રણસો વીસમાં સેકન્ડ સવાલ છે ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી તો મદ્રાસમાં મદ્રાસ એટલે હાલનું શું કહેવાય મદ્રાસ જો વખતનો પ્રાંત કહેવાય તો હાલનો તમિલનાડુ અને સિટી કહેવાય તો ચેન્નાઈ કહેવાય શું કહેવાય ચેન્નાઈ અને ક્યારે કરવામાં આવી હતી સોળસો સિત્યાસીમાં આજે પ્રથમ મહાનગરપાલિકા સ્થાપવામાં આવી હતી ત્યારબાદ સેકન્ડ નંબર પર કોલકાતામાં સત્તરસો છવ્વીસમાં સ્થાપવામાં આવી હતી ત્રીજો સવાલ કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત પાંચ વર્ષથી બદલીને છ વર્ષ કરવામાં આવી હતી તો બેતાલીસમાં બંધારણીય સુધારો જે મિની શું કહેવાય ના મિની બંધારણ કરીને ઓળખાય છે મિની બંધારણ બેતાલીસમો ઓગણીસો છોતેરમાં આવ્યો હતો ત્યારબાદ જો બંધારણ બંધારણની સુધારા આવ્યો ને તેવા પાછું છ વર્ષથી પાંચ વર્ષ કરી આપવામાં આવ્યું છે લોકસભાની મુદ્દત તો એ યાદ રાખી લેજો ચોથું છે કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે થઈ તો કેન્દ્રીય કેન્દ્રીય સૂચના આયોગની રચના બે હજાર પાંચમાં થઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે ને એ પણ બે હજાર પાંચમાં આવ્યો હતો તો યાદ રાખી લેજો પાંચમો સવાલ લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ટોટલ વાત કરીએ તો એકસો એકત્રીસ જેમાં અનુસૂચિત જાતિ છે તેની ચોર્યાસી સીટો છે અને અનુસૂચિત જનજાતિ છે તેની સુડતાલીસ સીટો છે એટલે ટોટલ કેટલી થઈ એકસો એકત્રીસ થઈ હવે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે તો ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે શું બનાવવામાં આવે છે ટર્પેન્ટાઇન સેકન્ડ સવાલ છે લીનીના ઘેર શબ્દ આમાંથી કોની જોડે સંકળાયેલ છે તો ચોરવાડ ચોરવાડ એટલે તમારે યાદ રાખવાનું જે ધીરુભાઈ અંબાણી છે ને તેમનું હોમટાઉન અત્યારે મુકેશભાઈ અંબાણી તમે વાત કરી શકો તે ત્રીજો સવાલ દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે તો બનાસ નદી પર બાંધવામાં આવે છે બનાસ નદી એટલે બનાસકાંઠા બનાસકાંઠા એટલે એનું મુખ્ય સ્થળ શું આવે પાલનપુર આવે ચોથો સવાલ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે તો બધાને ખબર હશે જ દાહોદમાં અને પાંચમો સવાલ કે વૌઠા સાના માટે જાણીતું છે તો સાત નદીઓના સંગમ માટે કઈ જ કઈ છે તો એક શોર્ટકટ છે હા સામે માવો ખાસે હા એટલે હાથમતી સા એટલે સાબરમતી મે એટલે મેસવો મા એટલે માઝમ વા એટલે વાત્રક ખા એટલે ખારી સે એટલે શેઢી સાત નદીઓનો સંગમ છે પરીક્ષામાં આમાંથી પૂછાય છે ઘણી વખત પૂછાઈ ગયું છે તો યાદ રાખી લેજો અને આશા રાખું છું તમને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્ર જોડે શેર કરી લેજો હવે જોઈએ ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે દેશનું પહેલું ઘર ઘર જલ રાજ્ય કયું બન્યું છે તો ગોવા બન્યું છે સેકન્ડ સવાલ ચારિત્રમાં કોણે ફ્રેન્ચ ઓપન બે હજાર વીસમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો તો ઇગા સ્વીટેકે હવે જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં એફિલ ગ્રાન્ડ પ્રિક્સ બે હજાર વીસ કોણે જીતી હમણાં જ આપણે ચર્ચા કરી આઈ થિંક તમને આનો જવાબ આવડશે અને કમેન્ટ બોક્સમાં તમને આવડતો હોય તો જરૂર લખજો સેકન્ડ સવાલ તાજેતરમાં કોણે ફ્રેન્ચ ઓપન બે હજાર વીસમાં મેન સિંગલનો ખિતાબ જીત્યો છે તો જેને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે